ખરાબ ગ્લોબલ સંકેત અને ચોમાસામાં વિલંબથી બગડ્યો બજારનું મૂડ. સેન્સેક્સ 600 અંકથી વધુ નીચે, નિફ્ટી 16,400 નજીક. આઈટી એફએમસીજી ફાર્મામાં સૌથી વધુ દબાણ. આરબીઆઈ આવતીકાલે જાહેર કરશે ક્રેડિટ પોલિસી. સીએનબીસી બજારના પોલમાં અર્થશાસ્ત્રીઓ મુજબ 50 બેસિસ પોઈન્ટનો રેટ હાઇક શક્ય. રિયલ્ટી, ઓટો જેવા રેટ સેન્સિટિવ સેક્ટર્સ નર્વસ. રક્ષા મંત્રાલયે સેનાના આધુનિકરણ માટે 76,000 કરોડની યોજના પર લગાવી મહોર. એચએએલને ડોર્નિયર એરક્રાફ્ટ અને SU-30 એન્જિન માટે મળ્યો ઓર્ડર. સમાચાર બાદ એચએએલમાં આવી તેજી, તો બીડીએલ, બીઈએલ અને બીઈએમએલમાં પણ તેજીનો કારોબાર. એચડીએફસીના ચેરમેન દીપક પારેખની શેરહોલ્ડર્સને ધીરજ રાખવાની સલાહ. કહ્યું એચડીએફસી બેંક સાથેના મર્જર રહેશે ફાયદાકારક. બેંકની સાથે વિલયથી હાઉસિંગ કારોબાર 5 વર્ષમાં ડબલ થઈ શકે છે. પીબી ફિનટેકના સીઈઓએ લગભગ 37.5 લાખ શેર વેચ્યા. શેર 14% તૂટ્યો. 607 થી 615 રૂપિયા પર શેરના ભાવ પર બ્લોક ડીલ.